વેલકમ બેક. અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓ ઓર વધી શકે છે, કારણ કે કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ હવે કોંગ્રેસ તેની વિરુદ્ધ જ આખરે પુરાવા એકત્ર કરી રહ્યું છે અને ખાસ કરીને ધારાસભ્ય પદે તેને હટાવવા માટેના પણ કોંગ્રેસે પ્રયત્નો આરંભી દીધા છે. એટલું જ નહીં, પક્ષ વિરોધી પ્રવૃત્તિને મુદ્દે કોંગ્રેસ હવે હાઈકોર્ટમાં એક પિટિશન કરશે અને અલ્પેશને સસ્પેન્ડ કરવાને બદલે પ્રાથમિક સભ્ય પદેથી પણ હકાલપટ્ટી કરાશે. એટલું જ નહીં, ધારાસભ્ય પદ પર પણ આખરે રદ કરવાના ડ્રાફ્ટને કોંગ્રેસે મંજૂરી આપી દીધી છે અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ ડ્રાફ્ટને મંજૂરી આપી છે. સોમવારે તેઓ વિધાનસભા અધ્યક્ષને પણ આ મુદ્દે રજૂઆત કરશે. એટલું જ નહીં, ધારાસભ્ય પદ પર રજૂ કરવાનો જે ડ્રાફ્ટ છે તે અમિત ચાવડાને આપી દેવાયો છે અને આ ડ્રાફ્ટને તેણે મંજૂરી પણ આપી દીધી છે અને સોમવારે વિધાનસભા અધ્યક્ષને આ મામલે તેઓ રજૂઆત પણ કરવાના છે. તો હવે કોંગ્રેસનો હાથ છોડનાર અલ્પેશ ઠાકોરની મુશ્કેલીઓ કોંગ્રેસ જ વધારી રહ્યું છે, કારણ કે અલ્પેશ હવે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો છે તેવા પુરાવા પણ એકત્ર કરાયા. આ ઉપરાંત તેનું ધારાસભ્ય પદ પણ દૂર થાય, રદ થાય તે માટેના પણ એક ડ્રાફ્ટને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મંજૂરી આપી દીધી છે અને વકીલોએ બનાવેલા આ ડ્રાફ્ટને હાલ અમિત ચાવડાએ મંજૂરી આપી છે અને આ જ ડ્રાફ્ટને લઈને આખરે પિટિશન પણ થશે. પણ કોંગ્રેસની લીગલ ટીમ સોમવારે હાઈકોર્ટમાં આ અંગે પિટિશન દાખલ કરી દેશે અને અલ્પેશને સસ્પેન્ડ કરવાને બદલે પ્રાથમિક સભ્ય પદેથી હટાવી દેવાશે. આ ઉપરાંત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આધારે હાઈકોર્ટમાં પિટિશન પણ કરાશે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ પણ રદ થાય તે મુદ્દે કોંગ્રેસ હવે આકરું વલણ અખત્યાર કરી રહી છે. એટલું જ નહીં, આ સમગ્ર મામલે સોમવારે વિધાનસભા અધ્યક્ષને પણ કોંગ્રેસના સભ્યો મળવા જશે અને કોંગ્રેસની લીગલ ટીમ સોમવારે હાઈકોર્ટમાં પણ આ મામલે એક પિટિશન દાખલ કરીને અલ્પેશનું ધારાસભ્ય પદ રદ થાય તે માટેના રજૂઆતોને આગળ વધારશે. આપણે જણાવીએ કે આખરે અલ્પેશ ઠાકોર અત્યારે કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યા છે અને અપક્ષ ઉમેદવાર તરીકે જે ઉમેદવાર ઊભા છે તેના માટે પ્રચાર તેમણે શરૂ કર્યો છે અને તેને લઈને કોંગ્રેસે હવે આકરું વલણ અખત્યાર કર્યું છે. આખરે કોંગ્રેસની અંદર સતત તેમની અવગણના અને અપમાન થતા હતા તે વાત ધરીને કોંગ્રેસેની અંદર અલ્પેશે તમામ પદો ઉપરથી રાજીનામું ધરી દીધું હતું અને આ જ મામલે અલ્પેશની વિરુદ્ધ હવે કાર્યવાહી કરવા માટે કોંગ્રેસે પણ મત બનાવી દીધું છે. વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા દીપેન પઢિયાર. દીપેન, આખરે કોંગ્રેસ આ મામલે હવે કઈ રણનીતિ તહેત આગળ વધી રહ્યું છે? જયરાજ, અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટેનો તખતો જે તે કોંગ્રેસે તૈયાર કરી દીધો છે. બે દિવસથી કોંગ્રેસની જે લીગલ ટીમ હતી તે આ બાબતે અભ્યાસ કરી રહી હતી કે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું ત્યારબાદ તેમનું જે ધારાસભ્ય પદ છે તે કેવી રીતે છીનવી શકાય. તો જે ડ્રાફ્ટ લીગલ ટીમે તૈયાર કર્યો હતો તે ડ્રાફ્ટને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મંજૂરી આપી દીધી છે. સૌપ્રથમ સોમવારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાના અધ્યક્ષને અલ્પેશ ઠાકોરનું જે ધારાસભ્ય પદ છે તે રદ કરવા માટેની રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા આ બાબતે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવશે. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરની સામે કોંગ્રેસ છે તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કાર્યવાહી કરશે અને આ બાબતે કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા અન્ય રાજ્યોની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદાઓ ભૂતપૂર્વમાં આપેલા છે તે ચુકાદાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે ચુકાદાઓને આધારે કોંગ્રેસે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો અને હવે સોમવારથી કોંગ્રેસ છે તે આ તમામ ડ્રાફ્ટને લઈ અને વિધાનસભાની અધ્યક્ષને રજૂઆત કર્યા બાદ હાઈકોર્ટમાં અલ્પેશ ઠાકોરની જે ધારાસભ્ય પદ છે તે રદ કરવા માટે પિટિશન કરશે. જી જયેશ, આભાર દીપેન. તો દીપેન જણાવ્યા તે પ્રમાણે આખરે કોંગ્રેસે ન માત્ર કોર્ટનું શરણું લેશે પરંતુ સાથોસાથ તેઓ વિધાનસભા અધ્યક્ષને બનીને પણ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ થાય તે માટે રજૂઆત કરશે.